गुजारे जे शिरे तारे जगत नो नाथ ते सजे गण्यो जे प्यारु प्याराए अति प्यारु गणी ले जे गुजारे जे शिरे तारे जगत नो नाथ ते सजे गण्यो जे प्यारु प्याराए अति प्यारु गणी ले जे दुनियानी जूठी वाणी विषे जो दुख वासे तो जराए अंतरे आनंद ना ओछो थवा देजे कचेरी माही काजी नो नथी साब कोड़ी नो जगत काजी बनी ने वहोरी ना पीड़ा जगत ना काच ना यंत्रे खरी वस्तु नहीं बासे नसारा के नठारानी जराए संग तेरे जे रहे जे शांति संतोषे सदाए निर्मले दिले जे दुख के आनंद कोई ने नहीं के जे वसे छे क्रोध वैरी चित माते ने त्यजी दे जे घड़ी जाए भलाई नी महालक्ष्मी गणी रहे उन मत आनंदे खरुए सुख मानी ले पिए तो श्री प्रभु ना प्रेम नो प्यालो भरी पीजे कटु मूर्खता का जे न मुखे ना जेर तुम ले जे अरे प्रारक्त तो गेलू रहे छे दूर मांगे तो न मांगे दौड़ तू आवे न विश्वासे कदी रे जे अहो शू प्रेम मारा चे नहीं त्या सत्य पामे तू अरे तू बेवफाई थी चढ़े निंदा तड़ाने जे लहे छे सत्य जे संसार तेना थी परो अरे की मियानी जो मजा छे ते पछी के जे वफाई तो नथी आखी दुनिया मा जरी दीठी वफादारी बतावा त्यान ही कोई पड़े रही निर्मोही शांति थी रहे सुख मोटू छे जगत बाजी गरीना तू बता छे।
प्रभु ना नाम ना पुष्पो परोवी काव्य माला तू प्रभु ने प्यारी ग्रीवा मा पहेरावी प्रीते देज कवीरा जा थयो शीछे पछी निजानंदे हमेशा बाल मस्ती माम चाले जे निजानंदे हमेशा बाल मस्ती माम चाले जे। भारतीय समुदाय शिक्षण संघ द्वारा अपनी कविता अपना माटे एवो जे एक सुंदर उपक्रम शुरू थयो छे के जेमा गुजराती भाषानी उत्तम कविताओ छेक सामान्य प्रजा सुधी सरस रीते पहुंची शके ए अंतर्गत आजे साक्षर भूमि नरियादना एक समयना बहुज लोकप्रिय कवि बालाशंकर कंथारियानी एक बहुज लोकप्रिय एवी गजल એની વાત કરવા જઈ રહ્યો છું। એનું ગાન હમણાં થઈ ગયું છે, મધુર કંઠે થયું છે અને મસ્તા પણ એના એકે એક શેર લગભગ ઘણા બધા લોકોને કંઠસ્થ છે। પહેલાં આપણે કવિ વિશે વાત કરીએ। નડિયાદને સાક્ષર ભૂમિ કહેવામાં આવે છે। નડિયાદમાં મણિલાલ નભુભાઈ દ્વિવેદી જેવા પ્રકાંડ પંડિત તો બીજી બાજુ ગોરધનરામ માધવરામ ત્રિપાઠી જેવા બહુ જ મોટા ગજાના નવલકથાકાર અને ગુજરાતી ભાષાને ગઝલ નામની એક નવી કવિતાનો એક નવો જ પ્રકાર જે મૂળે તો ફારસીમાંથી ઉર્દુમાં આવ્યો, એનું મૂળ જન્મ તો અરબીમાં થયો, અરબીમાંથી ફારસીમાં, ફારસીમાંથી ઉર્દુમાં, ઉર્દુમાંથી વ્રજ ભાષામાં અને છેલ્લે એ ગુજરાતી ભાષામાં ઉતર્યો। તો એ ગઝલનું જેણે બીજ વાવ્યું એ અંકુરાઈને આજે ગુજરાતની અંદર ગઝલનું આખું વટવૃક્ષ ફેલાઈ ગયું છે। ગુજરાતી ભાષાના બીજા તમામ સાહિત્ય પ્રકારો કરતાં ગઝલ આજે સૌથી વધુ લોકપ્રિય બની ગઈ છે। એ ગઝલના પિતા તરીકે ઓળખાતા બાલાશંકર કંથારિયા એમની થોડી હું વાત કરું। 17 મે 1858માં એમનો જન્મ અને 1 એપ્રિલ 1898માં એમનું મૃત્યુ। ફક્ત 40 વર્ષની જ ઉંમરમાં આ કવિએ કેટલી બધી મહત્વાકાંક્ષાઓ સેવી, કેટલા બધા સંઘર્ષો વેઠ્યા અને છેવટે કેટલું બધું પ્રદાન કર્યા પછી પણ પોતાની હયાતીમાં પોતાનો એકે સંગ્રહ આપ્યા વગર વિદાય થઈ ગયા। ઉમાશંકર જોશીએ ક્લાંત કવિ નામથી એમની કવિતાઓનો સંગ્રહ આપ્યો ત્યાં સુધી આપણી પાસે બાલાશંકર કંથારિયાનું કોઈ પુસ્તક નહોતું, એ કેવી કમનસીબી છે। ગુજરાતી સાહિત્યને પહેલી ગઝલ એમણે જે આપી એ હતી બલિહારી તારા અંગની ચંબેલીમાં દીઠી નહીં, સખતાઈ તારા અંગની મેં વજ્રમાં દીઠી નહીં, મનમાહરું એવું કુણું કે પુષ્પ પ્રહાર સહે નહીં। જો ગઝલ છે એ પ્રેમની કવિતા છે, ઈશ્કની કવિતા છે। પ્રણય જીવો એકબીજાના માટેની જે લાગણી દર્શાવે એ પ્રણય જીવોમાં ઈશ્વરને ભક્ત પણ હોઈ શકે। માશુકા એટલે કે માત્ર પ્રિયતમા નહીં, ઈશ્વરને પણ માશુકા કહી શકાય। આ પ્રકારનો જે એક સાહિત્ય પ્રકાર આપણને ફારસીમાંથી સાંપડ્યો અને ફારસીમાંથી આપણી ભાષામાં ઉતરી આવ્યો, હતો તો બહારનો પરંતુ એણે ગુજરાતની ભૂમિમાં એવા સજ્જડ પોતાનું સ્થાન એ રીતે મુકરર કરી દીધું છે કે આજે બીજા તમામ સાહિત્ય પ્રકારો કરતાં ગઝલ વધારે ખેડાય છે। 1885માં લખાયેલી
આ ગુજરાતી સાહિત્યની પહેલી ગઝલના સર્જક બાલાશંકર એમણે પોતે જ શરૂ કરેલા ભારતી ભૂષણ નામના સામયિકમાં એ છપાઈ હતી. પોતાના જીવન દરમિયાન એમણે ખૂબ પ્રયત્નો કર્યા કે કવિઓને કોઈ એક સરસ સ્થાન ઉપર હું મૂકી આપું. એમણે એક કવિલોકની સ્થાપના કરવી હતી જેમાં કવિઓ નિરાતે પોતાનું સર્જન કરી શકે. પોતે એક સંભ્રાંત પરિવારમાં જન્મ્યા હતા, પરંતુ પછી એક પછી એક જે સંજોગો ઊભા થતા ગયા એમાં એવી દુર્દશાને પામ્યા કે એમના સપના લગભગ અધૂરા જ રહી ગયા. એમણે તો ફેક્ટરી પણ શરૂ કરી હતી. એ ફેક્ટરી એટલા માટે શરૂ કરી હતી કે જેનાથી એની આવકથી આવો એક કવિલોક સર્જી શકાય. એમણે ત્રણ ત્રણ તો મેગેઝિનો શરૂ કર્યા, માસિકો શરૂ કર્યા, સામયિકો શરૂ કર્યા. દલપતરામને તેઓ ગુરુ ગણતા હતા અને પોતાની જાતને દલપત ગુરુની ચરણરજ સમાન ગણતા હતા. મણિલાલ નભુભાઈ એમના સમકાલીન હતા, તો બીજી બાજુ ગોધરામ ત્રિપાઠી પણ નડિયાદમાં જ હતા અને એના કારણે નડિયાદની સાક્ષર ભૂમિના ક્લાંત કવિ, ક્લાંત કવિ એમનું ઉપનામ છે, તો એ ક્લાંત કવિ માત્ર 40 વર્ષની ઉંમરે પ્લેગનો શિકાર બને છે, મરકીનો શિકાર બને છે અને ગુજરી જાય છે. આજે એમની સૌથી લોકપ્રિય અને લોકજીભે ચડેલી એવી એક જાણીતી ગઝલ એનો આપણે આસ્વાદ કરવા જઈ રહ્યા છીએ. ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સહેજે, ગણ્યું જે પ્યારું પ્યારા એ અતિ પ્યારું ગણી લેજે. જુઓ, વાત તો બિલકુલ કેટલી સાદી છે, પરંતુ કેટલી સરસ રીતે એમણે એ રજૂઆત કરી છે. ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સહેજે. જુઓ, એમણે ઈશ્વરમાં શ્રદ્ધા રાખવાની વાત કરી છે કે ઈશ્વર જે કંઈ કરશે તે સારા માટે કરશે. એ આપણો પ્યારો છે, તો ગણ્યું જે પ્યારું પ્યારા એને અતિ પ્યારું ગણી લેજે, સ્વીકારી લેજે, એની મરજી પ્રમાણે જે કંઈ થાય તે સારા માટે જ થાય છે એવું તું સ્વીકારી લેજે. આ આપણને એક ઉપદેશના સ્વરૂપે અથવા તો એક બૌદ્ધ સ્વરૂપે એક કવિ સામાન્ય પ્રજાને સંબોધીને કહે છે અથવા પોતાની જાતને સંબોધીને કહે છે કે દુનિયાની જૂઠી વાણી વિશે જો દુઃખ વાસે તો જરાય અંતરે આનંદના ઓછો થવા દેજે. જુઓ, દુનિયા તો દોરંગી છે, દુનિયા તો ગમે તે બોલશે અને એનાથી તને દુઃખ પણ થાય, પરંતુ એ દુનિયાના કહેવાથી, લોકોના કહેવાથી તું તારા અંતરનો આનંદ, તારા મનની ખુશી એના ઉપર કોઈ ઘસરકો ના પડવા દેતો. કચેરી માહી કાજીનો નથી હિસાબ કોડીનો, કે જગત કાજી બનીને તું હોરી ના પીડા લેજે. આ પંક્તિઓ બહુ જાણીતી બની ગયેલી છે કે જો એ સમયે ફારસીના સમયગાળામાં વહીવટ કોણ કરતા હતા, ન્યાય કોણ કરતા હતા, તો કાજી ન્યાય કરતા હતા. ન્યાયાધીશ માટે કાજી શબ્દ વપરાતો હતો. તો કચેરી માહી કાજીનો નથી હિસાબ કોડીનો, જગત કાજી બનીને તું વહોરી ના પીડા લેજે. તારે જગતનો કાજી બનવાની ક્યાં જરૂર છે, તું તારી તારી મસ્તીમાં મસ્ત રહે, પીડા વહોરી લેવાની જરૂર નથી બીજી પારકી પીડા. જગતના કાચના યંત્રે ખરી વસ્તુ નહીં ભાસે, ન સારા કે નઠારાની જરાય સંગતે રહેજે. જો આ અસંગ રહેવાની જે વાત એમણે કરી છે, જે મહાત્મા ગાંધીએ ગીતાને અનાસક્તિ યોગ કહ્યો છે એની આ વાત છે. તો કહે છે કે જગતના કાચના યંત્રે, એક એક્સરે જગતનો, તો એની અંદર ખરી વસ્તુ નહીં દેખાય, એની અંદર તો અવનવા પ્રતિબિંબો બીજા દેખાશે. એટલે ન સારા કે નઠારાની જરાય સંગતે રહેજે. કોઈનો સંગ ના કરતો તારી જાત સાથે રહેવાનું શરૂ કર. બીજાનું કોઈનું આધાર લેવાની જરૂર જ નથી, તું તારી અંદર જ તું પૂર્ણ છે, તારી અંદર એક પ્રભુનો વાસ છે, એટલે તારે બીજાની કોઈની જરૂર જ નથી. એટલે કહે છે કે નસારા કે નઠારાની જરાય સંગતે રહેજે. કોઈ સારું એ નથી, કોઈ નઠારું એ નથી, તું જાતે જ સારો પણ છે, તું જાતે જ નઠારો પણ હોઈ શકે છે. એટલે કોઈનો સંગ કરવાની કે કોઈનું અનુકરણ કરવાની કોઈ જરૂર જ નથી રહેતી. રહેજે શાંતિ સંતોષે સદાય નિર્મળે ચિત્તે. એકથી એક ચર્યાતા શહેરો આવતા જાય છે. જુઓ, અને શું કહે છે, નસાર દિલે જે દુઃખ કે આનંદ કોઈને નહીં કહેજે, તું શાંતિથી રહેજે,
સદાય નિર્મળે ચિત્તે, મનમાં કોઈ મળ ના રાખતો, કોઈ પ્રકારનો શંકા કુશંકા ના રાખતો, દિલે જે દુઃખ કે આનંદ, આ જીવન છે એટલે એમાં સુખ અને દુઃખ તો આવવાના જ છે. ચક્રવર્ત પરિવર્તન તે દુઃખાની છે સુખાની છે, તો પછી એ બીજાના આગળ રોદડા રોવાની જરૂર નથી, કોઈના આગળ કશું કહેવાની જરૂર નથી. જે કંઈ આવી પડે, જે પરિસ્થિતિ, એને તું સ્વીકારી લેજે. હજી જો કવિ આગળ કેટલી સરસ વાત કરે છે, વસે છે એક ક્રોધ વૈરી ચિત્તમાં, તારા ચિત્તની અંદર એક તારો પોતાનો દુશ્મન, સૌથી મોટો દુશ્મન એ વસી રહ્યો છે, એનું નામ છે ક્રોધ. વસે છે એ ક્રોધ વૈરી ચિત્તમાં, તેને ત્યજી દેજે. જે ષડ રિપુની વાત આપણા ત્યાં આવે છે, આપણા અધ્યાત્મમાં, આપણા ચિંતનમાં, જે છ દુશ્મનો, આંતરિક દુશ્મનો, એમાંનો આ ક્રોધ એને તું ત્યજી દેજે. અને ઘડી જાય ભલાઈની તો મહાલક્ષ્મી ગણી લેજે. એક ભલાઈની ઘડી પણ જો જાય, કોઈનું ભલું કરવાની એક તક મળે, તો એને તું મહાલક્ષ્મી ગણી લેજે, એને તું જાણે બહુ મોટી પ્રાપ્તિ ગણી લેજે. રહે ઉન્મત્ત આનંદે, ખરું એ સુખ માની લે, અને પીએ તો પ્રભુના પ્રેમનો પ્યાલો ભરી પીજે. જો આ હંમેશા ગઝલમાં ગઝલકારો આ પીવાની વાત તો કરવાના જ, પણ એક શું પીવાનું છે? અહીંયા આગળ પ્રભુના પ્રેમનો પ્યાલો પીવાની વાત કરે છે, ભક્તિની વાત કરે છે, સમર્પણની વાત કરે છે, કે જે ચૈત શક્તિ છે એ શક્તિ ઉપર તું ભરોસો રાખજે. રહે ઉન્મત્ત આનંદે, આનંદમાં હંમેશા ઉન્મત્ત રહેજે, ખુશખુશાલ રહેજે, અને એ જ ખરું સુખ છે. કટુ વાણી સુણે જો કોઈની, તો વાણી મીઠી કહેજે, પરાઈ મૂર્ખતા કાજે, મુખેના ઝેર તું લેજે. કોઈ સામુ કડવું બોલી જાય તો એનો જવાબ કડવું બોલીને ના આપતો, એને તો મૂર્ખતા કરી, એ મૂર્ખતાનો જવાબ મૂર્ખતાથી શું કામ આપવો. મુખેના ઝેર તું લેજે, એવી કટુ વાણીથી તું પોતાનું મોં ઝેરીલું ના બનાવતો. અને અહીં જે બીજું એક શેર આવે છે, એ તો ખૂબ જ લોકોની જીભે ચડી ગયેલો શેર છે. અરે પ્રારબ્ધ તો ઘેલું રહે છે, દૂર માગે તો ન માગે દોડતું આવે, ન વિશ્વાસે કદી રહેજે. લોકો ભાગ્યની વાત કરતા હોય છે, નસીબની વાત કરતા હોય છે, તો પ્રારબ્ધ તો ઘેલું છે, ગાંડું છે, તું માગ્યા કરીશ તો એ દૂર રહેશે, ને નહીં માગે તો કદાચ દોડતું આવશે. એટલે એનો વિશ્વાસ ના કરતો, તું પ્રારબ્ધના વિશ્વાસે ના રહેતો, તું પુરુષાર્થ કરજે, એની આખી વાત છે. અહો શું પ્રેમ મારા છે, નહીં ત્યાં સત્ય પામે તું, અરે તું બેવફાઈથી ચડે નિંદા તણા લેજે. જો પ્રેમની અંદર પણ શું હોય છે, પ્રેમમાં વફાદારી જ હોય એવું જરૂરી નથી, એમાં બેવફાઈની શક્યતાઓ રહે છે. તું કહે છે કે તું પ્રેમમાં રાચે છે, તને એમ છે કે હું પ્રેમ કરી રહ્યો છું અને સામેની વ્યક્તિ પણ મને એટલો જ પ્રેમ કરી રહી છે. કદાચ એમાં દગો પણ હોઈ શકે, એ સાચું ન પણ હોઈ શકે, એનું સ્વકેન્દ્રી વલણ હોઈ શકે, એમાં એનો કોઈ સ્વાર્થ હોઈ શકે. અરે તું બેવફાઈથી ચડે નિંદા તણાને, તું નિંદાના નેજા ઉપર, નિંદાના ધ્વજ ઉપર, એની ધજા ઉપર ચડી જઈશ, એના કરતાં તું એમાંથી દૂર રહે. લહે છે સત્ય જે સંસાર તેનાથી પરો રહેજે, અરે એ કિમિયાની જો મજા છે તે પછી કહેજે. લોકો જે સત્ય કહે છે એ ઘણી વખતે સત્ય નથી હોતું. સંસારનું સત્ય જુદું છે અને અધ્યાત્મનું સત્ય જુદું છે, ઈશ્વરનું સત્ય જુદું છે. એટલે તને પોતાને અંતરાત્માથી જે સાચું લાગે એ જ તું કરજે, અને સંસારના સત્યથી તું પરો રહેજે, એટલે કે દૂર રહેજે. વફાઈ તો નથી આખી દુનિયામાં જરા દીઠી, વફાદારી બતાવવા ત્યાં નહીં કોઈ પરે જાજે. આ વફાદારીની વાતો જ બધી ખોટી છે, કોઈ કોઈને વફાદાર નથી, સૌ પોતપોતાના સ્વાર્થને વફાદાર છે, સૌને પોતપોતાનો કોઈ હેતુ સર કરવાનો હોય છે, એટલા માટે સંબંધ રાખે છે. એટલે કવિ કહે છે કે વફાઈ તો નથી આખી દુનિયામાં જરા દીઠી. જો અમને પોતાને એવા અનુભવો થયા હશે, કવિ જે કંઈ લખે છે એમાં એની અનુભૂતિ, એના અનુભવો, એનું પ્રતિબિંબ પડતું હોય છે. અને છેલ્લે શું કહે છે, રહી નિર્મોહી શાંતિથી રહે એ સુખ મોટું છે. નિર્મોહી રહેજે, મોહ ના રાખતો કોઈ વસ્તુનો. જો ગીતાની અંદર પણ ભગવાને કહ્યું, ક્રોધાત ભવતિ સંમોહ, સંમોહાત સ્મૃતિ વિભ્રમ, સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિનાશો, બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. તો અહીં એ જ વાત આવે છે કે નિર્મોહી રહેજે,
શાંતિ થી રહેજે એ જ મોટું સુખ છે। જગત બાજીગરી ના તું બધા છલબલ જવા દેજે। જગત તો આખું એક બાજીગરી નું ષડયંત્ર છે, એની અંદર તો લોકો એકબીજાને કેવી રીતે છેતરવું એની કળામાં જ પાવરધા રહ્યા કરતા હોય છે, તો એનાથી તો દૂર રહે। જગતની એ માયા મોહ બીજું ત્રીજું એની એની જે ચંચળતા એનાથી દૂર રહીને તું શાંતિથી પોતાના અંતરાત્માનો અવાજ છે એને સાંભળ, અને એની રીતે એ જે કહે તારો અંતરાત્મા જે કહે એ પ્રમાણે વર્તવાનું રાખ। છેલ્લે જુઓ કે પ્રભુના નામના પુષ્પો પરોવી કાવ્યમાળા તું પ્રભુની પ્યારી ગ્રીવામાં પહેરાવી પ્રતિ દેજે। છેલ્લે છેલ્લે કવિ પોતે આધ્યાત્મિક બની ગયા છે અને કહે છે કે બસ તું ભગવાનના નામની માળા કરીને એની કાવ્યમાળા બનાવીને પ્રભુની પ્યારી ગ્રીવામાં એને એમને તું પહેરાવી દે, એ તારી કાવ્યમાળા એ પ્રભુને તું પહેરાવી દે। અને છેલ્લે સરસ શેર આવે છે, અંતિમ શેર, કવિ રાજા થયો શી છે પછી પીડા તને કાંઈ, નિજાનંદે હંમેશા બાલ મસ્તીમાં મજા લેજે। જો બાલ એ પણ એમનું એક ઉપનામ છે, ક્લાંત કવિ એ પણ એમનું ઉપનામ છે, તો બાલ ઉપનામથી આ ગઝલ એમને લખી છે કે તું કવિ રાજા થયો છે, તું કોઈ જીવિત એવી હસ્તી નથી, પછી પીડા તને કાંઈ, તને તો વરદાન મળેલું છે શબ્દનું વરદાન। બધા કંઈ કવિતા લખી શકતા નથી, બધા કંઈ પોતાના અંદરની જે સાચી વાત છે એને અભિવ્યક્ત કરી શકતા નથી, તને જે અભિવ્યક્તિનું વરદાન મળેલું છે, જે શબ્દનું વરદાન, સરસ્વતી માતાનું વરદાન મળેલું છે, તો હે કવિ તું તો કવિ રાજા છે, રાજાની તોલે છે, તો નિજાનંદે હંમેશા બાલ મસ્તીમાં મજા લેજે, બસ મસ્તીમાં રહેજે। આ કવિ બાલાશંકર કંથારિયા આજીવન મસ્તીમાં જ રહ્યા, એમને કશી જ કોઈ પરવા ન કરી। બહુ જ સમૃદ્ધ પરિવારમાં જન્મ્યા હતા, પરંતુ એક સમય એવો આવ્યો કે એમના પિતાનું અવસાન થયું તે વખતે ઘર વખરી વેચીને એમને બધો વ્યવહાર નભાવવો પડ્યો હતો। આવા એક મસ્ત કવિ બાલાશંકર કંથારિયા માત્ર 40 વર્ષની ઉંમરે પ્લેગનો ભોગ બને છે। એક ઉત્તમ કવિ, ગુજરાતી ભાષાના, ગુજરાતી ભાષાને ગઝલની ભેટ આપનારા કવિ, બહુ નાની વયે ચાલ્યા જાય છે, પરંતુ આટલા વર્ષો પછી એ આપણી વચ્ચે હજી હયાત છે, એમના શબ્દના માધ્યમથી હયાત છે। એટલે કવિ કદી મરતો નથી, કવિ કદી માજી થતો નથી। આપણે નરસિંહ મહેતાને આપણો માજી કવિ નહીં કહી શકીએ, બાલાશંકર કંથારિયાને આપણા માજી ગઝલકાર નહીં કહી શકીએ, એમના સમયના રાજાઓ હશે, એમના સમયના અધિકારીઓ હશે, એ બધા માજી થઈ જાય છે, કવિ કદી માજી બનતો નથી। તો એ કહે છે કે કવિ રાજા થયો શી છે પછી પીડા તને, તારે બીજું શું જોઈએ છે, કવિ રાજા તો થયો, તો નિજાનંદે હંમેશા બાલ મસ્તીમાં મજા લેજે, તું બસ નિજાનંદમાં રહે, ખુશી હંમેશા મસ્તીમાં રહે। તો આ મસ્તીનો કવિ એ આપણને આટલી સરસ એક ગઝલ આપે છે, અને એમની હયાતીમાં તો કોઈ કાવ્ય સંગ્રહ ન થયો, આ 1993માં લખાયેલી ગઝલ આજે આટલા સમય પછી આપણે 1893માં લખાયેલી ગઝલ આટલા વર્ષ સમય પછી, એટલે કે 127 વર્ષ પછી, આપણે 93 એટલે જો 7 વર્ષે અને 24 એટલે 131 વર્ષ પછી આપણે આજે એ ગઝલને ફરી ફરીને મંબળાવીએ છીએ, ત્યારે કવિની બાની એ કેટલી મહત્વની છે એનો આપણને અહેસાસ થાય છે। આજે બાલાશંકર કંથારિયા જેવા એક ઉત્તમ કવિની એક ગઝલ એ આપણા શ્રોતાઓ સમક્ષ રજૂ કરવાની તક મળી એ બદલ હું સમુદાય શિક્ષણ ભવનનો આભારી છું। ધન્યવાદ।